તમારી રોજની ચામાં જે ખાંડ વપરાય છે એ આ રીતે તૈયાર થાય છે. દેશમાં મોટો ઉદ્યોગ ખાંડ ઉદ્યોગ ગણાય છે, ત્યારે રાજ્યમાં ખાંડ ઉદ્યોગની વાત કરવામાં આવે તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતની 10થી વધુ શુગર મિલો ખાંડનું ઉત્પાદન કરે છે અને જેમાંથી ખાંડ બને છે એ શેરડીની ખેતી પણ લાખો ખેડૂતો કરે છે. હાલ આ તમામ શુગર મિલોમાં વર્ષ 2023-24 નું સાયણ અને ગણદેવી શુગર મિલ છોડીને તમામ શુગર મિલોમાં શેરડીના પીલાણની સીઝન પૂર્ણ થઈ ગઈ છે. આ વખતે શુગર મિલોએ 81 લાખ મેટ્રિક ટન જેટલું શેરડીનું પીલાણ કર્યું છે. જો કે આ વખતે શેરડીના ઉત્પાદનમાં વાતાવરણના બદલાવની અસર જોવા મળી, જેને કારણે શેરડીના પાકનું ઉત્પાદન ઓછું રહ્યું છે, જે ચિંતાનો વિષય બની શકે છે. પીલેલી શેરડીના ખાણના પૈસા એને વર્ષ દિવસે દોઢ વર્ષે પણ એની પાસે જમા થતા હોય છે અને ત્યારે શું ભાવ થવાનો છે કોઈ નક્કી નથી હોતું અને કોઈ એક ખેતર કે બે ખેતર લેવાય કે છેલ્લે છેલ્લે ક્યાંક 5 દિવસ કોઈને વધારે ભાવ મળેલો હોય એની ગણતરી કરીને કોઈ આગળ નહીં ચલાય. દક્ષિણ ગુજરાતમાં તમામ શુગર મિલોએ પોતાની પીલાણ સીઝન તો પૂર્ણ કરી છે, પરંતુ હવે શુગર મિલોના સંચાલકો સામે શેરડીના પોષણક્ષમ ભાવો પાડવાનો પડકાર ઊભો થયો છે. આ વખતે તમામ શુગર મિલોમાં શેરડીની કાપણી સમયસર નહીં રહેતા ત્રસ્ત બનેલા ખેડૂતોએ ગોળના કોલા ચલાવતા લોકોને શેરડી આપી દીધી હતી અને ગોળના કોલાવાળાઓએ ખેડૂતોને ઊંચા ભાવો આપતા હવે શુગર મિલો સામે વધુ ભાવો પાડવા માટેનો પણ એક પડકાર બની રહેવાનો છે. જોકે બીજી તરફ સંચાલકોના કહેવા મુજબ ગોળના કોલાવાળા ઊંચા ભાવે ખરીદે તો પણ શુગર ફેક્ટરીને કોઈ ફરક નહીં પડે. ગોળને અને ખાંડને બેઉને મિક્સ નહીં કરાય, એ બેઉનું કામ પદ્ધતિ બી જુદી છે, બેઉની પ્રોડક્શન લાઇન પણ જુદી છે. અને ગોળની જો વાત કરીએ તો ગોળની અંદર તો લગભગ અહીંયા એક ફેક્ટરી બારડોલી શુગર ફેક્ટરી રોજની 10,000 ટન ક્રશિંગ કરે કે ચલતા 6,000 ટન ક્રશિંગ કરે તો એ કાંઈક પેલો આખા વર્ષમાં એટલું ક્રશિંગ નહીં કરતો હોય તો પછી એની સાથે તમે કમ્પેર કરો એ જ ખોટી છે. નાણાકીય વર્ષ બાદ 1 એપ્રિલે દક્ષિણ ગુજરાતની તમામ શુગર મિલો શેરડીના ભાવો જાહેર કરશે. આ માટે રાજ્ય ખાંડ ઉદ્યોગ સંઘની એક બેઠક પણ મળી, જેમાં ખાંડની સ્ટોક વેલ્યુ પણ 3400 રૂપિયા રાખવામાં આવતા ગત વર્ષ કરતા 200-300 રૂપિયા વધુ ભાવમાં ચૂકવવામાં આવે તેવી પણ એક આશા સેવાઈ રહી છે. પરંતુ ખાંડ ઉદ્યોગના સંચાલકો દ્વારા વ્યાજનું ભારણ અને ઉત્પાદન ખર્ચ તો દર વર્ષની જેમ એક જ રહેશે તેવું રટણ ચલાવતા આ વખતે પણ ભાવો બાબતે ખેડૂતો નિરાશ થાય તો નવાઈ નથી. જોકે શેરડી પીલાણની વર્તમાન સીઝનની વાત કરીએ તો ઇથેનોલ, પ્રેસમડ, મોલાસીસ સહિતની અન્ય પેદાશોમાં તમામ શુગર મિલને સારો એવો ફાયદો પણ થયો છે, જેથી શેરડીના ભાવો પણ સારા રહેવાનું એક વાતાવરણ ઊભું થયું છે. દક્ષિણ ગુજરાતની આ તમામ શુગર મિલોમાં ભાજપનું શાસન છે, સામે લોકસભાની ચૂંટણી પણ આવી ચૂકી છે, ત્યારે શેરડીના ભાવો નક્કી કરવામાં શાસકોની અગ્નિ પરીક્ષા થશે એવું લાગી રહ્યું છે. જિગ્નેશ મહેતા, TV9, સુરત.